આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તોફાની વરસાદે શાકભાજીના પાકનો સોથ વાળી દીધો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીના વેલા અને છોડને નુકસાન થયું છે. વેલા પરથી ફૂલ ખરી ગયા છે. તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ગિલોડા જેવા વેલાવાળી શાકભાજીના ઉત્પાદન પર ભારે અસર પડી છે અને જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘાદાટ થયા છે શાકભાજી. હોલસેલમાં સસ્તા મળતા શાકભાજી તમારી થાળીમાં આવતા જ મોંઘાદાટ બની રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક હેલ્મેટ ન પહેરવાના અનેક કારણો અને આવા જ કંઈક દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર અમારા સંવાદદાતાએ હેલ્મેટને લઈને ટુ વ્હીલર ચાલકોને સવાલ કર્યા, પરંતુ સામે જવાબમાં અનેક અને અવનવા કારણો જાણવા મળ્યા. એટલે ઘરે રહી ગયું છે, લાવવાનું હતું. ખંભા છે, એકચ્યુઅલીમાં હું ખંભા રહું છું સર, એટલે લાવવાનું છે ત્યાંથી, એટલે ત્યાં જઈશ એટલે લેતો આવીશ. હાઈકોર્ટે જે રીતે ટકોર કરી ત્યારબાદ કેટલાક લોકો જે છે વાહન ચાલકો બેદરકાર જોવા મળી રહ્યા છે. દ્રશ્યો શ્યામલ ચાર રસ્તા પાસેના છે. હજી પણ ઘણા સંખ્યાબંધ લોકો જે છે તે હેલ્મેટ સાથે નથી જોવા મળતા. અમુક લોકોને ચિંતા છે પરિવારની, પોતાની, અને તેને પગલે હેલ્મેટ ક્યાંક પહેરી રહ્યા છે. આપણી સાથે અન્ય વાહન ચાલકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અંકલ, આપણે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે ટકોર કરી છે હાઈકોર્ટે, શું કહેશો? એ સાચું છે, પહેરવી જરૂરી છે. આપણે તો પહેર્યું નથી, પહેરીશું સાથે. એટલે કોઈ કહે પછી પહેરવું? ના ના, એવું નહીં પહેરવાનું. તો કાલે ટીવીમાં જોયું હતું, આવ્યું હતું હેલ્મેટ માટેનું. એ તો સલાહ સૂચન લોકો માટે છે, તમારા માટે? અમારા માટે ખરું કેમ નહીં, બધા માટે. તારક નહીં પહેર્યું, જોયું હતું તો પહેર્યું કેમ નહીં? આજે ઉતારમાં નીકળીશ. બીજું કોઈ બાનું નથી? ના, બાનું બીજું કોઈ. અન્ય મિત્ર છે, તેમની સાથે વાત કરીશું. આપે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કહેવું છે? ના ના, સાચી વાત છે, હેલ્મેટ તો પહેરવું જ જોઈએ. મેં આજે એટલે નથી પહેર્યું, મારે અહીંયા થોડુંક નજીક જ જવાનું હતું. હું ડેલી પહેરું છું. એટલે નજીક જવાનું તો એક્સિડન્ટ નહીં થાય? ના ના ના, નજીક જવાનું એક્સિડન્ટ થાય. એક્સિડન્ટનું તો ભલું પૂછ્યું છે, ગમે ત્યારે પણ થઈ શકે છે, પણ આજે થોડુંક ઉતાવળમાં હતો અને નજીક જ જવાનું છે. એટલે ઉતાવળ ક્યારેક ફેમિલી માટે મોંઘી પડી ના શકે? ફેમિલી માટે મોટી મોંઘી પડી શકે છે, પણ શું કરવું, આજે થોડુંક ચશ્મા લેવાનું ના ભૂલ્યા, અરે ફોન પહેરવાનું નથી ભૂલ્યા, હેલ્મેટ ભૂલી ગયા. ના ના, આજે એટલા માટે. ના, ડેલી ડેલી તો પહેરવું જ પડે, અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે 100%. સલાહ આપવાની આપણે નહીં કરવાની? સલાહ તો નહીં, સલાહની વસ્તુ અલગ છે, પણ જે સેફટી છે એને મેન્ટેન તો કરવું પડે. બેન, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરિવાર માટે અને આપના માટે બી, આપે નથી પહેર્યું? ભૂલી ગઈ છું એક્ચ્યુઅલી. બીજું કોઈ કારણ નથી? ના. ડેલી પહેરો છો? પહેરું છું. કેટલું અગત્યનું? વધારે અગત્યનું છે ને, લાઈક સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેરો તો. એકચ્યુઅલી મારી ભૂલ છે ને, મેં પહેરી નથી. આ પોલીસનો ડર છે, તમારા પરિવારનો નહીં? ને, પરિવારનો પણ ડર છે વધારે. અને લાઈક એક્સિડન્ટ કે એવું કંઈક થાય તો આપણને હેલ્થને જે પ્રોબ્લેમ થાય તો ફરજિયાત છે. અન્ય કેટલાક લોકો છે, તેમને પૂછીશું. આપ તો કોર્ટ સ્ટાફમાં દેખાઈ રહ્યો છે, હેલ્મેટ કેમ નથી પહેર્યું? પહેરી દઉં, કાલથી પહેરી લઈશું. કાલથી પહેરી લઈશું. બીજું કોઈ કારણ નથી? બીજું કોઈ કારણ નથી. નિયમોનું પાલન કરવું છે? હા, કરીએ છીએ પાલન, પણ આજે નથી પહેર્યું. મોડું થતું હશે. હા, બીજું કોઈ કારણ? કોઈ કારણ નથી, કાલથી પહેરી લઈશું. દરેક પાસે એક જ કારણ દેખાઈ રહ્યું છે, ક્યાંક આજે નહીં કાલે પહેરીશું, કાલે પહેરીશું. અંકલ, આપ તો ઉંમર લાયક દેખાઈ રહ્યા છો, તેમ છતાં બી હેલ્મેટ જરૂરી નથી લાગતું? હેલ્મેટ મારા માટે જરૂરી છે, લાઈફ માટે જ જરૂરી છે. પણ એક વસ્તુ છે, મને અહીંયા છે ને પુલ્લીઓ બહુ થઈ જાય, ગુમડા નીકળે અહીંયા. અચ્છા, એટલે બે છે જ, પણ હું પહેરતો નથી, ગુમડા જ થઈ જાય એમાં. બે ત્રણ વાર પોલીસ વાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી કઈ વાત, તમારે તમારા જીવના જોખમે જાઓ. એટલે અગત્યનું છે, પણ કોઈ બે મત જ નથી, ડિસિપ્લિન ઇઝ ધ મસ્ટ. અન્ય કેટલાક લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો? હેલ્મેટ નથી પહેર્યું સર? જલ્દબાજીમાં આ એસ્કેલે નહીં પહેરના, બાકી પહેરતા મેં તો રોજ પહેરતા હોઉં. અચ્છા જી, આગળ પાછળ ક્યાંય હેલ્મેટ નથી દેખાતી, કેમ હેલ્મેટ નથી પહેર્યું? એમ જે પોતો એમ ગાડી હે, એમ જે પોતો એમ જે હેલ્મેટ આપે નથી પહેર્યું ફરજિયાત, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કારણ? શરમ આવે, શરમ આવે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? અરે ભૂલી ગયા સવાર, શરમ આવે છે. શું શું બે કરો નથી?
બોલતા શરમાય છે, પરંતુ હેલ્મેટ પહેરતા નથી શરમાતા. અહીંયા બેનને વાત કરી, બેન આપણે હેલ્મેટ નથી પહેર્યું, જરૂરી લાગે છે ફેમિલી માટે કેમ નથી પહેર્યું? કાલથી પહેરવાનું છે. કાલથી પહેરવાનું? આજે મુહૂર્ત નહીં સારું? ના, આજથી પહેરીશું. શા માટે નથી પહેર્યું? ભૂલી ગઈ છું, હવે કાલથી પહેરીશ. બીજું કોઈ કારણ કયું? ભૂલી ગયા છું. અન્ય લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. વડીલ આપે હેલ્મેટ નથી પહેર્યું? ફેમિલી સાથે જો અગલી વાર પહેરેંગે. આજ કુછ નહીં હોગા? નહીં નહીં, આજ સે પહેરેંગે. નહીં આજ કુછ હોગા? નહીં નહીં હોગા. ક્યું નહીં હોગા? તો ડર લગતા હૈ? ડર લગતા કહીં ને કહીં ફેમિલી હૈ સાથ મેં, લગતા હૈ ના પહેરના ચાહીએ? પહેરના ચાહીએ. તો ક્યું નહીં પહેરના? બસ એસે નહીં પહેરના સર. મજા આતા હૈ? નહીં, પહેરના ચાહીએ. અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. તેઓ તો અત્યારે હાલ ઝીબ્રા ક્રોસિંગ છે તે વટાવીને ઊભા છે. સાહેબ, ઈ મેમો આવી રહ્યા છે, હેલ્મેટ પહેરવાની ટકોર અનેક વખત થઈ ચૂકી છે, તેમ છતાં બી આપ નથી પહેરતા? ના ના, લઈ લેશું હવે. એટલે છે જ નહીં હેલ્મેટ? ના, છે જ નહીં, ઓલરેડી નથી. બિંદાસ બિંદાસ, ધંધો નથી, પૈસા નથી, હેલ્મેટ નહીં. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો પર્વ ધામધૂમથી ઉજવાતો હોય છે અને ખાસ કરીને આ તહેવારોમાં મેળાનું અનોખું મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારે કડક નિયમો બનાવ્યા છે અને આ કડક નિયમોના કારણે મેળાઓને મંજૂરી નથી મળી અને જેના કારણે મેળામાંથી કમાણી કરતા અનેક શ્રમિકો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મોરબીમાં છેલ્લા 12 વર્ષથી મેળાનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપનું કહેવું છે કે અમે તમામ નિયમોને પાળવાની તૈયારી બતાવી છે, તેમ છતાં હજી સુધી મંજૂરી મળી નથી. તો અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોએ પણ મેળાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને નિયમોમાં થોડી છૂટછાટોની માંગ કરી હતી. ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષ થયા મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ વખતે પણ મેળાનું આયોજન કરી રહ્યા છીએ, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જે રાજકોટના ટીઆરપી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જે નિયમોનું પાલન કરવાની જે સૂચનાઓ અને SOP આવી છે તે અનુસાર અહીંયા પણ આપણે મેળાના આયોજનમાં જે કંઈ પણ નીતિ નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન થાય તેવી વ્યવસ્થા કરેલ છે. પરમિશન નહીં મિલેગી તો હમકો તો એ સમજ મેં નહીં આતા કે હમ ઇધર સે બોમ્બે જાયેંગે તક કૈસે, ના હમારે પાસ ભાડા, ભાડા તો છોડો ખાને કા પૈસા નહીં, હમ લોગો કે પાસ બચ્ચો કા એડમિશન કરવાના થા ઉસકે પૈસે નહીં હૈ, 3 મહિને સે મેલા બંધ પડા હૈ. સરકાર સે નિવેદન હે કે કુછ થોડા બહોત એસા નિયમ કર લે કે જિસસે હમ લોગો કી રોજી રોટી ચાલુ હો સકે. સમાચાર આવી રહ્યા છે લોકમેળા અંગે સૌથી મોટા સમાચાર છે. રાઇડ્સની SOP અંગે કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાઇડ્સની SOPમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. SOP લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે. આજે બપોરે હરાજી થશે. આશા છે સંચાલકો ભાગ લેશે. રાઇડ્સ ચાલુ ન થાય તો અન્ય આકર્ષણો પણ છે. રાઇડ સંચાલકોને સરકારની SOPના વિરોધમાં વહીવટીતંત્ર નિયમ હળવા કરવાના મૂળમાં ન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. વિવાદની વચ્ચે હવે આજે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સમજતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે ત્રીજી વાર હવે પ્લોટ ફાળવણી માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જે રીતના સરકારનું વલણ સામે આવી રહ્યું છે, સંચાલકોમાં ક્યાંક ને ક્યાંક તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે, વધુ માહિતી શું? ચોક્કસથી, રાજકોટના લોકમેળાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા SOP બહાર પાડવામાં આવી છે, જેમાં 3 નિયમ એવા છે કે જે રાઇડ સંચાલકો જે છે નિયમ પાળવા માટે તૈયાર નથી, તો બીજી તરફ કહી શકાય કે વહીવટી તંત્ર છે તે નિયમોને લઈને અડગ છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે SOP છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય. બીજી તરફ રાઇડ સંચાલકોનું કહેવું છે કે જો SOP પ્રમાણે હરાજી થશે તો તેઓ હરાજીમાં ભાગ નહીં લે. અગાઉ 2 વખત જે છે એ રાજકોટના લોકમેળા માટેની હરાજી યોજાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાઇડ સંચાલકોના વિરોધના કારણે હરાજીમાં રાઇડ સંચાલકોએ ભાગ નહોતો લીધો. ત્યારે આજે ત્રીજી વખત આ જે છે હરાજી થવાની છે. ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો આ કલેક્ટરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે રાઇડ સંચાલકો છે તે ભાગ લેશે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે. અને જો રાઇડ સંચાલકો હરાજીમાં ભાગ નથી લેતા તો આગામી સમયમાં રાજકોટના લોકમેળામાં રાઇડ હશે કે કેમ, તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે હવે તંત્ર છે આ સમગ્ર મામલે શું પગલું લઈ રહ્યું છે, શું કાર્યવાહી કરી રહ્યું છે, તે પણ સૌથી મોટો સવાલ છે. જી હાર્દિક, સંચાલકો સાથે આપણે વાત કરી, તેઓના નિવેદન કયા પ્રકારના અત્યારે સામે આવી રહ્યા છે? તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં આપે?
ચોક્કસથી રાઈડ સંચાલકો આજે જે 3 વાગ્યે હરાજી થવાની છે, હરાજીના સ્થળ ઉપર તો જશે, પરંતુ જે રાઈડ સંચાલકો છે તે પણ પોતાના નિયમને લઈને અડગ જોવા મળી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ 3 નિયમો છે અલગ અલગ, તે જે છે એ પાળવા માટે અશક્ય છે, તેમના માટે અઘરા છે, અને આ નિયમને લઈને તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે, ગાંધીનગર ખાતે પણ તેઓ રજૂઆત કરશે. કેમ કે રાઈડ સંચાલકોનું કહેવું એવું છે કે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં જે લોકમેળાઓ યોજાતા હોય છે તેમાં જે છે એ અનેક લોકોની રોજીરોટી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ લોકમેળાને આધારે હોય છે, મેળાઓ યોજાતા હોય છે, તેમાં 50,000 કરતાં પણ વધુ લોકોની રોજીરોટી છે, જેવા રાઈડ સાથે સંકળાયેલા લોકો હોય છે એમની હોય છે. ત્યારે તંત્રને પણ વિનંતી કરી રહ્યા છે રાઈડ સંચાલકો કે આ નિયમમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવે, બાંધછોડ કરવામાં આવે. બીજી તરફ સુરક્ષાને લઈને પણ સૌથી મોટો સવાલ છે, ત્યારે જે છે તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચેની એક મડાગાંઠ છે, હજુ પણ ઉકેલાણી નથી. ત્યારે હવે જે છે આ આગામી સમયમાં કે જ્યારે આગામી 24 ઓગસ્ટે લોકમેળો યોજાવાનો છે, જેની તૈયારીઓ પણ હવે ચાલી રહી છે, ત્યારે શું કાર્યવાહી થાય છે તે પણ તેના પર પણ સૌની કોઈની નજર રહેશે. જી બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ. વિવાદની વચ્ચે આજ 3 વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે. 3:30 વાગે જે રાઇટ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે. જે સરકારશ્રીના SOP છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇટ સંચાલકો સમજી આ હરાજી. સમાચાર ન્યૂઝ 18 ના અહેવાલની ધારદાર અસર થઈ છે. આખરે કોલેજના વિદ્યાર્થીઓને મળી છે ST બસ. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ ST ડેપોએ આ નિર્ણય લીધો છે. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ ખંભાત ડેપો મેનેજરનો નિર્ણય સામે આવ્યો. આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવણી કરવામાં આવશે. છાત્રોને હવે કોઈ પણ હાલાકી ભોગવવી નહીં પડે તેવું નિવેદન આવ્યું છે ડેપો મેનેજરનો સામે. સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ કોલેજોના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં તારાપુરથી આણંદ જતી ST બસમાં અભ્યાસ કરવા જતા કોલેજના વિદ્યાર્થીઓને ઘેંટા બકરાની જેમ પ્રવાસ કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી, અને જે બાદ ન્યૂઝ 18 ના અહેવાલની ધારદાર અસર જોવા મળી. આવતીકાલથી તમારે 7 વાગે બસ તારાપુરથી આણંદ જવા માટે મળી જશે. એમણે આજે પણ રજૂઆત કરી. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એક જ બસમાં જઈ શકતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. આજે મને ફોન આવ્યો એટલે મેં એને તાત્કાલિક સોલ્યુશન કર્યું કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર નહીં પડે અને આવતીકાલે તમારે સોલ્યુશન થઈ જશે. સમસ્યા મામલે થયેલી અરજી અંગે પણ સુનાવણી થશે. સુનાવણી પહેલા AMCએ સોગંદનામું રજૂ કર્યું છે. 2022થી 31 જુલાઈ 2024 સુધીનો કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો છે. મોટી સંખ્યામાં દબાણો દૂર કરાયાનો AMCનો દાવો છે. 4.71 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 404 લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે. 882 ગેરકાયદે શેડ, 4539 લાખ દબાણ, 7959 અન્ય દબાણ, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ, આ તમામ બાબતોને દૂર કરવામાં આવી છે. ગેરકાયદે પાર્ક કરેલા કુલ 623 વાહનોને લોકિંગની કામગીરી કરાઈ છે, જ્યારે 2619 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. જુદા જુદા ઝોનમાં કરવામાં આવેલી કામગીરી બદલ કુલ ₹4.71 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ચુક્યા છે. મૌલિક, વધુ માહિતી શું? ગુજરાત હાઈકોર્ટમાં લખડતા ઢોર માં રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા મામલે જે અરજી થઈ હતી તેમાં આખરે AMCએ જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનું સોગંદનામું છે તે રજૂ કર્યું છે. સોગંદનામાની અંદર કેટલીક વિગતોની વાત કરીએ તો તેની અંદર કરેલી કાર્યવાહી અને આગામી આયોજન જે છે તે બાબતની રજૂઆત છે તે સોગંદનામામાં કરવામાં આવી છે. માનવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2022 થી લઈ 30 જૂન સુધીનો એક રિપોર્ટ છે, અને જયારે બીજો છેલ્લા મહિના એટલે કે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ છે તે મૂકવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે જાહેર રસ્તા ઉપર મોટા સંખ્યામાં દબાણ હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા. લારી ગલ્લાઓ જે છે તેને પણ CMCD વિભાગે કામગીરી કરી. ગેરકાયદેસર શેડ જે હતા 882 જેટલા તે હટાવ્યા હતા, અને ગેરકાયદેસર રીતે ઉભા કરેલા હોડી 4986 જેટલા તે પણ દૂર કરવામાં આવ્યા છે. ખાસ કરી પાર્કિંગ કરેલા ગેરકાયદેસર વાહન જે છે તેમને લોક મારવાની કામગીરી હોય છે, તેમની સાથે દંડ વસૂલવાની કામગીરી તેમ સહિત 4,71,000 દંડ જે છે તે પણ અત્યાર સુધીમાં વસૂલ્યા જે હાઈકોર્ટ સમક્ષ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. 2022 થી 2024 સુધીનો કામગીરીનો રિપોર્ટ મુકાયો છે.